बनासकांठा जिलानुं धानेरा मार्केटयार्ड उत्तर गुजरातमां रायडानी आवकमां प्रथम नंबरे छे। धानेरा तालुकामां एरंडा तेमज रायडानी खेती पुष्कळ प्रमाणमां थाय छे, जो कि बदलाता समय प्रमाणे छेल्ला 5 वर्षथी खेडूतो रायडो एरंडानी खेती साथे हवे बागायती खेती करी रह्या छे। चालू वर्ष दरमियान धानेरा बजार समितिमां गत 15 फेब्रुआरीथी रायडानी आवक शुरू थई गई छे। वर्षो वर्ष शियाळानी ऋतु पछी उनाळानी शरूआतमां धानेरानुं मार्केट रायडानी आवकथी उभरातुं होय छे। चालू वर्ष दरमियान धानेरा मार्केट में रायडा की दैनिक 15,000 जेटली बोरी की आवक थी रही है। साथ आज दिन सुधीना इतिहास में वर्षे रायडा भाव में उछाड़ो आयो है। धानेरा बजार समिति चेरमेन बुराबाई जणाव्या अनुसार सरकार द्वारा जे टेकाना भावे 930 रुपयाना भावे खरीदी थती हती, एनी सामे धानेरा मार्केटयार्ड में चालू वर्ष दरमियान रायडाना भाव 950 रुपया थी 1100 रुपया सुधीनो भाव रहता खेडूतो मार्केटयार्ड में रायडानुं वेचाण करी रह्या छे। आ साल रायडानुं उत्पादन सारूं होवाथी मार्केटमां आवक पण सारी छे अने खेडूतोने सरकारशीए जे टेकाना भाव बांध्या छे એ પ્રમાણે ખેડૂતોને જે વેપારીને માલ લેવો પડે એ લેવો જ પડે, વેપારી નીચો ન જાય એના માટે સરકારશ્રીએ 930 રૂપિયા ભાવ ટેકાનો બદલો છે। પણ તે હવે કોઈ માલ જ લઈને નથી જતા, કારણ કે કોઈના ભાવ વધારે છે અને એનું કારણ સરકારશ્રીનો આ ભાવ છે। જો સરકારશ્રીએ આ ભાવ નક્કી કરેલ ન હોત તો કદાચ હજી ભેજવાળો હોત, બીજું હોત તો એ નીચો ભાવે જાવું। પણ આ સાલ લગભગ હું માનું ત્યાં સુધી હમણાં સુધી લગભગ 1.5-2 લાખ બોરીની આવક થઈ ગઈ, દિવસે 15-16 હજાર બોરીની આવક ચાલુ છે। અને આ સાલ જે ખેડૂતોને ભાવ મળ્યા છે લગભગ 950 મોડી અને 1100-1150 સુધી ભાવ મળ્યા છે, એ ભાવ લગભગ માર્કેટમાં લગભગ મને આ 10-12 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી મેં આવા ભાવ ક્યારેય જોયા ન હતા। જે આ ભાવ મળ્યા છે એના લીધે ખેડૂત ખુશખુશાલ છે, વેપારી પણ ખુશખુશાલ છે અને બહુ સારી વાત છે। બનાસકાંઠા જિલ્લાના સરહદ ઉપર આવેલા ધાનેરા તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે, અહીં કોઈ મોટી મિલ કે ફેક્ટરી નથી। ધાનેરા તાલુકાની આર્થિકતા પશુપાલન અને ખેતી ઉપર આધારિત છે। ચાલુ વર્ષ દરમિયાન રાયડાના વાવેતર સાથે પાકની ગુણવત્તા સારી છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો રાયડાનો ભાવ 600 રૂપિયાથી 800 રૂપિયા સુધી સીમિત રહેતો, જ્યારે આ વર્ષે રાયડાના સારા ભાવના લીધે ધાનેરાના વેપારને ફાયદો થાય તેમ છે। બજાર સમિતિના વેપારીઓના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો ભાવ સારો હોવાના કારણે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે, જેના કારણે આ વર્ષે રાયડાનો ભાવ દરેક માટે ફાયદાકારક નીવડી શકે તેમ છે। ધાનેરા માર્કેટ યાર્ડની અંદર છેલ્લા 10 દિવસથી 15,000 ગુણી રાયડાની પર ડેની આવક છે અને ભાવ પણ ચાલુ સાલે ખેડૂતોને ગઈસાલ કરતા દોઢા ભાવ, એટલે 950 મળીને 1100 સુધીના ભાવ મળી રહ્યા છે અને ખેડૂતોને ખૂબ સંતોષકારક છે। વેપારી પણ વ્યવસ્થિત હરાજી કરાવે છે, ખેડૂતોને સારા માલ મળી રહ્યા છે અને એકંદરે બજારને દિવસે દિવસે ભાવ પણ વધતા જાય છે। અચાનક એટલો ભાવ વધારો થયો, પહેલાં રની કેટલો ભાવ રહેતો? પહેલો રને ગઈસાલ જે ભાવ હતો 700 આસપાસના ભાવ હતા અને આ સાલના ભાવ 1000થી ઉપરના ભાવ છે સારા માલમાં। આંતરરાષ્ટ્રીય બજાર તેલની અંદર વધવાથી ચાલુ સાલે ખેડૂતોને રાયડાની અંદર સારા ભાવ ફાયદો થયો જ છે અને સારા ભાવ મળી રહ્યા છે। આટલો ભાવ સારો મળશે એટલે ક્યાં ક્યાં ફાયદો થઈ શકે ખેડૂતોને? જ્યારે ખેતી પ્રધાન દેશ છે આપણો, ખેડૂતોના ઘરમાં હશે તો વેપારમાં અને બજારમાં બધી જગ્યાએ તેજી આવવાની છે અને દરેકને મજૂરોથી મળી અને વેપારી સુધી અને ઉદ્યોગો સુધી દરેકને એમાં લાભ ને ફાયદો થવાનો જ છે। ધાનેરા બજાર સમિતિમાં વર્ષ દરમિયાન અંદાજિત 5 લાખ જેટલી રાયડાની બોરીની આવક થતી હોય છે। ચાલુ વર્ષ દરમિયાન રાયડાનો ભાવ 1100 સુધી પહોંચતા ખેડૂતો પોતાના રાયડાના પાકનું વેચાણ કરી રહ્યા છે। આજ દિન સુધી ધાનેરા માર્કેટયાર્ડમાં 1.5 લાખ કરતાં પણ વધારે રાયડાની બોરીની આવક થઈ છે। આ સાલ ગઈસાલ કરતી ઉત્પાદન સારું અને ભાવી સારા મળે તે ખેડૂતી ખુશી અને અમે ખેતી કરવા 40 સાલથી તે ઉત્પાદન સારું અને હવે તો અમુક માણસો ઓલી ખેતી ઉપર વળ્યા છે, એમ પ્રમાણે આ ખેતી કરવી જોઈએ રાયડાની એરંડાની। 40 વર્ષ દરમિયાન તમને એવો ભાવ પહેલાં મળ્યો કે ના? પહેલી વાર પહેલાં કેટલો ભાવ રહેતો? પહેલાં 500થી મોડીને 600-700 સુધી આ વખતે ભાવ સારા છે, જ્યારનો ભાવ મળ્યો